Hello everyone, myself Jagdish Bakhar, Mechanical Engineering Department, Dr. Subhas Technical Campus, Junagadh. Human Resource Management subject ni andar apne human needs, relations and values nu unit number 2 chahe joye chahe. Aje apne lecture number 4, am to lecture number 3 ni andar pan apne a chapter chahe values and ethics ni je vato chahe kari hati. અને આજે એ જ વાતોને આપણે કન્ટિન્યુ કરીએ લેક્ચર નંબર 4 ની અંદર. ઇન્ટર ડિપાર્ટમેન્ટલ રિલેશન માટે એક એક્ઝામ્પલ આપેલું છે. વચ્ચે છે હાઉસકીપિંગ. હાઉસકીપિંગ એટલે આપણે જેને સ્વચ્છતા માટેનો જે એક વિભાગ છે એ કહી શકીએ, જે બધું સાફ સફાઈ રાખે છે એ હાઉસકીપિંગ. તો હાઉસકીપિંગ છે એ બધી જ જગ્યાએ બધા જ ડિપાર્ટમેન્ટની અંદર કરવામાં આવતું હોય છે. તો જો વચ્ચે હાઉસકીપિંગ છે અને એની પેરીફરી ઉપર બીજા બધા ડિપાર્ટમેન્ટ છે એ જોડાયેલા છે. એની સાથે જો સેલ્સ માર્કેટિંગ જોડાયેલું છે, ફ્રન્ટ ઓફિસ છે, મેન્ટેનન્સ ડિપાર્ટમેન્ટ છે, સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ છે, ફૂડ એન્ડ બેવરેજ છે, સ્ટોર ડિપાર્ટમેન્ટ છે, પરચેસ ડિપાર્ટમેન્ટ છે, પર્સનલ ડિપાર્ટમેન્ટ છે. આવી રીતે આ એક ડિપાર્ટમેન્ટ છે એ બધા જ ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલા છે, એટલે આપણે એને ઇન્ટર ડિપાર્ટમેન્ટ છે એ કહી શકીએ છીએ. કેમકે રોજ આ ડિપાર્ટમેન્ટને બીજા ડિપાર્ટમેન્ટ સાથે કામ કરવાનું થશે અથવા ત્યાં જવાનું થશે, ત્યાં વાતચીત કરવાની થશે. ગુડ રિલેશન્સ વિથ ધ સપ્લાયર એન્ડ ક્લાયન્ટ્સ. જ્યારે આપણે કોઈ બિઝનેસની વાત કરતા હોઈએ અથવા તો કોઈ એન્ટરપ્રિન્યોર કે જે પોતાનો પોતે જ ઊભું કરેલું પોતાનો એક નવો બિઝનેસ છે અને આપણે એન્ટરપ્રિન્યોર કહીએ છીએ, તો એવા કેસમાં જે સપ્લાયર છે અને ક્લાયન્ટ છે એની સાથે સારા રિલેશન રાખવા એ ખૂબ જ અગત્યનું એક કામ છે. જે કંઈ સપ્લાયર છે તેની સાથેના રિલેશન્સ છે એ નવા બનાવવા જોઈએ અને જે જૂના છે એની સાથે સારી રીતે કમ્યુનિકેશન કરવું જોઈએ. સપ્લાયર્સ ગેઇન અ મોર કમ્પ્લીટ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ બિઝનેસ ધે સર્વ એન્ડ ધીસ ઓલોઝ ધેમ ટુ મીટ ધેર નીડ્સ મોર ઇફેક્ટિવલી. એટલે જે સપ્લાયર છે તેને એનો જે ગેઇન છે એ એના વિશે એને વધારે ખ્યાલ હોવો જોઈએ કે એને શું મળી શકે એમ છે. બિઝનેસ છે એના વિશે એને ઊંડાણથી ખબર હોય તો એને ખ્યાલ આવે કે પોતે ઇન ફ્યુચર કેટલો પ્રોફિટ કરી શકે એમ છે, કેટલો ઓર્ડર મળી શકે એમ છે. એટલે એને જેટલી બિઝનેસની વધારે અન્ડરસ્ટેન્ડિંગ હશે એટલી તેને બિઝનેસ કરવાની મજા આવશે અને એ ત્યારે જ પોસિબલ થશે જ્યારે સપ્લાયર અને જે વેન્ડર છે એના જે રિલેશન્સ છે એ સારી રીતે જળવાયેલા હશે. એટલે પોતે એલાવ કરે, તેને સારી રીતે માહિતી મળે એના માટે, તો સારા ઇફેક્ટિવ કમ્યુનિકેશન છે એ થઈ શકશે. ડિલેઝ ઇન ધ સપ્લાય ચેઇન વિલ ડિક્રીઝ એન્ડ ધ ફ્લો ઓફ ઓપરેશન્સ વિલ ગ્રેટલી ઇમ્પ્રૂવ. એટલે જ્યારે સારા રિલેશન બનાવવાની વાત છે તો એની અંદર જે સપ્લાયમાં મોડું થાય છે, ડિલે થાય છે, એ ઘટવું જોઈએ. જે પ્રમાણે ઓર્ડર હોય, જે પ્રમાણે ડ્યુ ડેટ હોય એ પ્રમાણે જે ઓર્ડર્સ છે એ મળવા જોઈએ અને રિસીવ થવા જોઈએ. ટૂંકમાં જે ડ્યુ ડેટ છે એ એવી તારીખ હોય છે કે જે આપણે કહીએ ને છેલ્લી તારીખ, કોઈ પણ ઓર્ડર હોય અને ફૂલફિલ કરવાની છેલ્લી તારીખ એને ડ્યુ ડેટ કહેવાય. તો એ ડ્યુ ડેટ છે એ પહેલાં જે તે ઓર્ડર છે એ સબમિટ થઈ જાય એવા પ્રયત્નો છે એ થવા જોઈએ કે જેથી કરીને સારા રિલેશન્સ છે એ બનાવી શકાય. ધ ફ્લો ઓફ ઓપરેશન્સ વિલ ગ્રેટલી ઇમ્પ્રૂવ. એટલે જે કામકાજ થાય છે, ઓપરેશન્સ એટલે કામકાજ, એમ જે કંઈ ઓપરેશન્સ થાય છે એનો ફ્લો છે એ સારી રીતે સુધારવો જોઈએ. જે કંઈ પણ નાના મોટા પ્રોબ્લેમ્સ હોય એ સોલ્વ થવા જોઈએ. એસ્ટાબ્લિશિંગ રિલેશનશીપ બેઝડ ઓન ટ્રસ્ટ, એટલે કે વિશ્વાસના આધારે છે એ રિલેશન બનવા જોઈએ. વિશ્વાસના આધારે રિલેશનશીપ છે ક્યારે બને, તો કે જ્યારે એકબીજામાં પ્રામાણિકતા હોય, સામેવાળાને સપોર્ટ કરવાની ભાવના હોય ત્યારે. કસ્ટમર્સ મસ્ટ બી એટ ધ સેન્ટર ઓફ ઓર્ગેનાઇઝેશનલ યુનિવર્સ. એટલે જે કંઈ સંસ્થાકીય માળખું છે અને સંસ્થાના જે કંઈ પણ ગોલ્સ છે એની અંદર જે કસ્ટમર છે એ વચ્ચે હોવો જોઈએ, કેન્દ્ર સ્થાને હોવો જોઈએ. કસ્ટમરની જે કંઈ રિક્વાયરમેન્ટ છે પૂરી થવી જોઈએ અને એને જે કંઈ પણ જરૂરિયાતો છે એ પ્રમાણે પ્રોડક્ટ
अथवा तो सर्विस છે એ આપવામાં આવે. ત્યાર પછી સેટિસ્ફાઈંગ ધેર નીડ્સ લીડ્સ ટુ રિપીટ બિઝનેસ એન્ડ પોઝિટિવ રેફરલ્સ. એટલે એની જે કંઈ જરૂરિયાતો છે એ સંતોષાવી જોઈએ, અને જો એવું થશે તો જે બિઝનેસ છે એને વધારે આગળ લઈ જવામાં એ વસ્તુ કામ આવશે. કેમ કે જ્યારે જે જરૂરિયાતો પૂરી થાય કોઈ પણ માણસની, તો એ બીજી વખત જ્યારે એને જરૂર પડશે ત્યારે એ જ પ્રોડક્ટ અથવા તો એ જ સર્વિસનો ઉપયોગ કરશે. એટલે જે કાંઈ બિઝનેસ છે એને બીજી વખત પ્રોફિટ કરવાનો મોકો મળશે, અને પોઝિટિવ એક રેફરલ છે એ પોતે આપે છે. એટલે મને કોઈ વસ્તુ સારી લાગે છે તો હું મારા ફ્રેન્ડ સર્કલમાં પણ એ વાત કરું કે ભાઈ આ વસ્તુ છે એ હું યુઝ કરું છું, મને ફાવે છે, મજા આવે છે, ભાવ પણ સારો છે અથવા સસ્તું છે. આવી રીતે જ્યારે એક માણસ પોતે જ કોઈ કંપનીની અથવા તો કોઈ પ્રોડક્ટની ડિસ્કશન કરે અથવા તો માર્કેટિંગ કરે, તો એ સારામાં સારો એક રેફરન્સ બનતો હોય છે, અને એ પોઝિટિવ રેફરલ આપણે એને ગણી શકીએ છીએ. એટલે સંતોષ છે ને એ ખૂબ જરૂરી છે. કસ્ટમરને સેટિસ્ફેક્શન મળે એ કોઈ પણ બિઝનેસ માટે ખૂબ જ અગત્યનું પેરામીટર છે, અને એ જ સારા રિલેશન્સ છે એ બનાવી શકે છે. સપ્લાયર મસ્ટ ઓલ્સો બી કન્સિડર્ડ ક્રુશિયલ ટુ ઓર્ગેનાઇઝેશનલ સક્સેસ બીકોઝ ધે મેક ઇટ પોસિબલ ટુ ક્રિએટ કસ્ટમર સેટિસ્ફેક્શન. એટલે જે સપ્લાયર છે, જ્યાંથી જે કંઈ વસ્તુ આવે છે, તો એને આપણે ફોકસમાં રાખવું પડશે. કેમ કે એ જે કંઈ આપ મટીરિયલ આવે છે, રો મટીરિયલ હશે અથવા તો કોઈ પણ પ્રોડક્ટ હશે, તો એનાથી જ ઓર્ગેનાઇઝેશનલ જે સક્સેસ છે એ મળવાનું પોસિબલ છે. કારણ કે જો રો મટીરિયલ સારું હશે અથવા તો સપ્લાયર જે આપે છે એ પ્રોડક્ટ સારી હશે, તો જ એમાં કંઈ વધારાની ઓપરેશનલ પ્રોસેસીસ કરીને આપણી જે કંઈ પ્રોડક્ટ છે બની અને કસ્ટમર પાસે જાય, અને તો જ એ કસ્ટમર સેટિસ્ફેક્શન સુધી પહોંચી શકે. સપ્લાયરો સાથે સારા સંબંધો છે એ જાળવવા માટે આમ બીજું જોવા જઈએ તો જે ઉત્પાદન પ્રવૃત્તિ છે એની આખી જે સાયકલ છે, એટલે કે આખી જે ચક્રીય પ્રક્રિયા છે, એમાં સપ્લાયરો છે એ જરૂરી ઇનપુટ પૂરી પાડવા માટેનો એક દરજ્જો છે, અને એની સાથેના જે સંબંધો છે એની જાળવણી બંને બાજુથી જો કરવામાં આવે તો એ લાભદાયી છે એવું આપણે કહી શકીએ. એટલે સ્પેશિયલાઇઝેશનને કારણે એક જે ડિપાર્ટમેન્ટ છે એનું આઉટપુટ એ બીજા ડિપાર્ટમેન્ટનું ઇનપુટ બને છે. અહીંયા ડિપાર્ટમેન્ટને બદલે આપણે જે તે કંપની અથવા તો વેન્ડર અને સપ્લાયર બોલીએ છીએ. ફોર એક્ઝામ્પલ, એક ટાયર બનાવતી કંપની હોય તો એનું ઉત્પાદન એ કાર ઉદ્યોગની ઇનપુટ બને, બરાબર? જે કાર બનાવે છે કોઈ કંપની, તો એના માટે ટાયર છે એ રો મટીરિયલ થશે ને, એટલે એના માટે ઇનપુટ થશે. એટલે આ પ્રકારના જે ઔદ્યોગિક પર્યાવરણ છે એમાં સપ્લાયર છે એનો ખૂબ જ એક મહત્ત્વનો ભાગ છે, અને એટલા માટે જ એની સાથેના જે સંબંધો છે એ જાળવવા જોઈએ. હાઉ ડુ યુ મેન્ટેન ગુડ રિલેશનશિપ્સ વિથ કસ્ટમર એન્ડ સપ્લાયર્સ? હવે કેવી રીતે આપણે સારા રિલેશન છે કસ્ટમર અને સપ્લાયર સાથે જાળવી શકશું, એના માટેના કેટલાક પોઈન્ટ્સ છે. અન્ડરસ્ટેન્ડિંગ ધ નીડ્સ ઓફ યોર સપ્લાયર, એટલે સપ્લાયરની જરૂરિયાતો શું છે એ આપણે સમજવી જોઈએ. વોટ્સ ઇમ્પોર્ટન્ટ ટુ ધેમ, એટલે ટૂંકમાં એના માટે મહત્ત્વનું શું છે એ આપણે સમજવું જોઈએ. બી અ ગ્રેટ કસ્ટમર, એટલે જ્યારે સપ્લાયરની વાત થાય ત્યારે આપણે એક કસ્ટમર છીએ, તો એક સારા કસ્ટમર કેવા હોય, ટૂંકમાં એક સારો કસ્ટમર બનવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. થિંક અબાઉટ વોટ યુ લવ અબાઉટ યોર કસ્ટમર્સ એન્ડ ડુ ધ સેમ ફોર યોર સપ્લાયર. એટલે આપણે જ્યારે એક કસ્ટમર હોઈએ ત્યારે આપણી અપેક્ષા શું હોય એ આપણે વિચારવું જોઈએ, અને એક સારો સપ્લાયર હું કઈ રીતે બનું એના માટે પણ વિચારવું જોઈએ. પછી સારા રિલેશન માટે શું કરી શકાય, તો કે સારું કમ્યુનિકેશન કરી શકાય, ટાઈમલી ફીડબેક, એટલે કે આપણે એઝ અ કસ્ટમર અથવા એઝ અ સપ્લાયર જે કંઈ પણ ચાલી રહ્યું છે એના માટે ફીડબેક આપીએ. ફીડબેક આપવો મતલબ રિટર્નમાં
રિપ્લે કરવો અથવા તો આન્સર આપવો અથવા તો આપણે જે કંઈ પ્રોડક્ટ લીધી છે તો એના માટે ફીડબેક આપીએ કે ભાઈ આ પ્રોડક્ટ સારી છે, ખરાબ છે, એવરેજ છે, બરાબર જે કંઈ હોય એ આપણે ફીડબેક આપીએ. સપોઝ આપણે સપ્લાયર છીએ તો પણ ફીડબેક આપી શકીએ. સપ્લાયર તરીકે આપણે એને કોઈ વસ્તુ આપેલી છે તો એના માટે કંઈ રિમાર્ક્સ હોય તો એ આપણે એને કહીએ. ટૂંકમાં સમયાંતરે સૂચનો છે આપવા જોઈએ. ચૂઝ સપ્લાયર્સ ધેટ અલાઇન ટુ યોર વેલ્યુઝ, કે જે એવા સપ્લાયરોને આપણે પસંદ કરવા જોઈએ કે જે આપણી જે વેલ્યુઝ છે અથવા તો આપણી આપણા જે મૂલ્યો છે પ્રોડક્ટના અને જે તે ઓર્ગેનાઇઝેશન અથવા તો કંપનીના એ જે મૂલ્યો છે એને એની સાથે અલાઇન કરી શકે, એટલે એની સાથે ચાલી શકે. અને લાસ્ટ છે લોયલ્ટી. લોયલ્ટી એટલે એક જાતનું સોફ્ટ સ્કિલ આપણે કહી શકીએ અથવા તો અંદરનો આપણો જે ભાવ, એટલે પ્રામાણિકતા એમ. કસ્ટમર્સ સાથેના જે સારા સંબંધો છે એની જાળવણી કરવા માટે આપણે વધારે ચર્ચા કરીએ તો સપ્લાયરની જેમ ગ્રાહક સાથેના જે સંબંધો છે એ પણ બંને બાજુથી લાભદાયક, આર્થિક રીતે લાભદાયક છે, પુરવાર થાય છે. ગ્રાહક સાથેના આ પ્રકારના જે સંબંધો છે એને કારણે જે પ્રોડક્શન છે એટલે કે ઉત્પાદન પડતરમાં ગણનાપાત્ર રીતે ઘટાડો કરી શકાય છે. અને પેદાશની જે ક્વોલિટી છે, જે તે આપણી પ્રોડક્ટ છે એની ક્વોલિટી છે, એમાં પણ વધારો કરી શકાય છે. અને આનું રિઝલ્ટ શું આવશે તો કે ઓવરઓલ જે પ્રોડક્શન છે એમાં આપણને પ્રોફિટ દેખાશે અથવા તો જે કંઈ બિઝનેસ છે એની અંદર ગ્રોથ મળે છે. અને અલ્ટિમેટલી જે કસ્ટમર છે એને પણ એક માનસિક સંતોષ છે એ મળે છે. અને માનસિક સંતોષ જ્યારે પોઝિટિવ મળે તો જે સંકુચિત દ્રષ્ટિ એની હોય એ જો આપણે વિચારીએ તો વિન લૂઝની સ્થિતિને બદલે વિન વિન સ્થિતિ છે એ એની અંદર પરિવર્તન પામે છે. અહીંયા વિન લૂઝ એટલે શું તો કે જે તે કંપનીનો ફાયદો થાય અને જે તે કસ્ટમર છે એને નુકસાની જાય. પણ આવી સિચ્યુએશનમાંથી વિન વિન સિચ્યુએશન એટલે કે કંપનીને પણ ફાયદો થાય અને કસ્ટમરને પણ સંતોષ મળે છે. એટલે આ રીતે વિન વિન સિચ્યુએશન છે એ પરિસ્થિતિ છે એ ઊભી થાય. એટલે ગ્રાહકોના જે સંબંધો છે એ સંબંધો જાળવવા માટે આપણે જે કાંઈ ચર્ચાઓ કરી તો એની અંદર બીજું એક ઝીરો ડિફેક્ટનો કન્સેપ્ટ પણ આવે છે કે ઝીરો ડિફેક્ટ એટલે ગ્રાહકોને શૂન્ય ખામીવાળું અને મેન્ટેનન્સ ફ્રી પ્રોડક્ટ છે આપવામાં આવે. એટલે લાંબા ગાળાની જે ગ્રાહકો, જે ગ્રાહક માટેની પ્રોડક્ટ્સ હોય એને આમ તો જનરલી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ કહેવાય, કે જેની અંદર કાર, સ્કૂટર, ફ્રીજ, ટીવી, ઘરઘંટી, એર કન્ડિશન આવી અલગ અલગ પ્રોડક્ટ છે એનો ઉપયોગ કરવો અને આ જે ઉપયોગ છે એમાં એનો સંતોષ વધે એવા જે તે કંપની છે એ પ્રયાસો કરતી હોય છે કે જેથી કરીને કસ્ટમરના જે રિલેશન્સ છે એ સારા બનાવી શકાય. આ સિવાય વોરંટી, ગેરંટી અને વેચાણ પછીની સેવાઓ એટલે કે આફ્ટર સેલ્સ જે સર્વિસીસ આપવામાં આવે છે આના દ્વારા ગ્રાહકોને જે ક્વોલિટી છે એને સંબંધી ખાતરી પણ આપી શકાય છે. જે ગ્રાહકો છે એની જે વફાદારી છે એ વધારીને અને એક જ કંપનીની પેદાશોની જે ખરીદીનો ભાવ છે એ કિંમતો ઘટાડી અને એ સિવાય બીજી કાંઈ ઓફરો આપીને અથવા તો કાંઈ બોનસ પોઈન્ટ્સ આધારિત લાભો આપીને પણ જે ગ્રાહકો છે એની સાથે લાંબા ગાળાના કાયમી સંબંધો છે એ ડેવલપ કરી શકાય છે. એટલે જ્યારે કોઈ પણ પ્રોડ્યુસર હોય એટલે કે જે કંપની કંઈ વસ્તુ બનાવે છે તો એ પોતાની ઉત્પાદન શક્તિનો સારામાં સારી રીતે ઉપયોગ કરી અને જે કિંમત છે પડતર જો એ નીચી લઈ આવે તો એ બાબત પણ કંપની માટે અને ગ્રાહકો માટે બંને માટે ફાયદાકારક છે. કે જેથી કંપની માટે ફાયદાકારક એટલા માટે છે કે એ કિંમત નીચી લાવશે તો એનું જે સેલિંગ છે એ સેલિંગની ક્વોન્ટિટી વધશે, તો ક્વોન્ટિટી વધશે તો પણ પ્રોફિટ છે એને વધારે મળશે. એટલે આ રીતે અલગ અલગ બાબતોને ધ્યાનમાં લઈ અને જે કસ્ટમર્સ સાથેના જે રિલેશન્સ છે એ પણ આપણે
ડેવલપ કરી શકીએ છીએ. ડિઝાયરેબલ હ્યુમન વેલ્યુઝ એન્ડ ધેર ઇમ્પોર્ટન્સ ઇન્ક્લુડિંગ એથિક્સ એન્ડ મોરલ વેલ્યુઝ. એટલે એથિક્સ એટલે નીતિ અને મોરલ એટલે નીતિમત્તા. અને આપણને ખ્યાલ છે કે આ જે નીતિ અને નીતિમત્તાના જે મૂલ્યો છે, હ્યુમન વેલ્યુઝ આપણે આગળ જોયા હતા, એની અંદર પણ આપણે થોડું ડિસ્કશન કરેલું હતું. એટલે નીતિમત્તા સહિતના માનવ મૂલ્યો સામાન્ય રીતે માનવતાના પાસાને સ્પર્શે છે, હ્યુમિનિટી જેને આપણે કહીએ છીએ. જેમ કે કર્મચારીઓનું શોષણ કરવાને બદલે તેમને ન્યાયી વળતર પૂરું પાડવું, કર્મચારીએ જીવંત વ્યક્તિ હોય તેઓને યોગ્ય કામની પરિસ્થિતિઓ પૂરી પાડવી, અને માનો કે સ્ત્રીઓ હોય અથવા તો નાના બાળકો છે તો એમની સામાજિક અને જે શક્તિઓ છે એની મર્યાદાઓ હોય, તો આવી મર્યાદાઓને ધ્યાનમાં લઈને તેઓને પ્રમાણમાં ઓછું કાર્ય આપવું અથવા તો એની ક્ષમતા પ્રમાણેનું કાર્ય આપવું. એ સિવાય પર્યાવરણનું જતન કરવું, એટલે એમાં જ્યાં પોલ્યુશનની બધી ક્રાઇટેરિયા છે એ બધું આવી જાય એમ. એ સિવાય જે કાંઈ ગવર્મેન્ટની પોલિસીઝ હોય, રૂલ્સ અને રેગ્યુલેશન્સ હોય, એનું ફોલોઅપ કરવું. એટલે આવી રીતે સામાજિક રીતે જે ઈચ્છનીય હોય એવી બધી પેદાશો કે જેને આપણે પ્રોડક્ટ કહીએ છીએ એનું ઉત્પાદન કરવું વગેરે બાબતો છે એની આની અંદર ધ્યાનમાં લેવામાં આવે છે. જે આધુનિક સંચાલન છે કે જેને આપણે સાયન્ટિફિક મેનેજમેન્ટ કહીએ છીએ, અથવા તો જે ડિઝાયરેબલ હ્યુમન વેલ્યુ છે એનું જે ઘડતર છે એ આમ તો વ્યક્તિગત માનસિક પ્રક્રિયા છે. વ્યક્તિ છે એ પોતે તૈયાર થાય, મનથી નક્કી કરે તો એ સરળ થઈ શકે છે. આ પ્રકારના નૈતિક મૂલ્યોનું ઘડતર એ એક પ્રકારની માનસિક પ્રક્રિયા છે. એટલે વ્યક્તિગત માનસિકતા એ એક મનોવૈજ્ઞાનિક અને બૌદ્ધિક પ્રક્રિયા છે એવું આપણે કહીએ, કે જેના દ્વારા વ્યક્તિ પ્રવર્તમાન સંજોગો તથા સમય અને બધી બાબતોને આધીન રહીને જે માહિતી છે એનો અર્થ છે એ પોતે કાઢે છે. એટલે આમ જોવા જઈએ ને તો આ પ્રકારની માનસિકતાની જે માનસિકતા ઘડતરની જે પ્રક્રિયા છે એ ખૂબ જ ધીમી છે અને એ લાંબો સમય માગી લે, ટૂંકમાં એવી પ્રક્રિયા છે. હવે આમ તો આપણે આગળ જોયું છે હ્યુમન વેલ્યુઝ. ઇટ ઇઝ વિથ ધોઝ હ્યુમન વેલ્યુઝ ધેટ વન બીકમ્સ ટ્રુલી એબલ ટુ પુટ ઇન ટુ પ્રેક્ટિસ હિઝ ઓર હર એથિકલ વેલ્યુઝ સચ એઝ જસ્ટિસ, ઇન્ટિગ્રિટી, રિફ્યુઝલ ઓફ વાયોલન્સ એન્ડ બેન ટુ કિલ ઇવન ઇન અ ક્રાઇસિસ સિચ્યુએશન. હ્યુમન વેલ્યુની વ્યાખ્યા છે અને ખૂબ જ સરસ રીતે આપી છે આપણને. જે માનવ મૂલ્ય છે એ ક્યારે માનવ મૂલ્ય છે એ યોગ્ય છે એવું કહી શકાય, તો કે જ્યારે જે તે વ્યક્તિ સાચા અર્થમાં પોતાના જીવનમાં આ વસ્તુ છે એ ઉતારતો થાય. કઈ કઈ વસ્તુઓ? તો કે જેને આપણે આ નૈતિકતા કહીએ છીએ એ નૈતિકતા સાથે જોડાયેલી બાબતો, એમ કે પોતે ન્યાય શું છે સમજતો થાય, સાચું શું ખોટું શું એ સમજતો થાય, ઇન્ટિગ્રિટી એટલે બીજા સાથે જોડાયેલું રહેવું, ત્યાર પછી રિફ્યુઝલ ઓફ વાયોલન્સ એટલે અહિંસા ન કરવી, એન્ડ બેન ટુ કિલ એટલે કોઈને મારી ન નાખવું. કોઈ પણ ખરાબ સિચ્યુએશન હોય, ઇવન ઇન અ ક્રાઇસિસ સિચ્યુએશન, બહુ ખરાબમાં ખરાબ પરિસ્થિતિ હોય ત્યારે પણ માણસ જો આવું ના કરે તો આપણે એવું કહી શકીએ કે તેની અંદર જે હ્યુમન વેલ્યુ છે એ ડેવલપ થઈ છે. હ્યુમન વેલ્યુઝ કન્વે અ પોઝિટિવ એન્ડ અફેક્ટિવ સર્જ વિચ રેઇનફોર્સિસ ધ રેશનલ ઓફ મોરલ વેલ્યુઝ. એટલે જ્યારે આ માનવ મૂલ્યો છે એ પોઝિટિવ હોય અને એફેક્ટિવ સર્જ એટલે સારી રીતે પોતાના જીવનમાં પણ જોડાયેલા હોય, તો એને લીધે જે નૈતિક મૂલ્યો છે એની અંદર પણ વધારો કરી શકાય છે અને જેથી કરીને એ આખા સમાજને પણ ઉપયોગી થઈ શકે છે. હવે
एक प्रश्न है, हाउ वेल्यूज आर डिफरंट फ्रॉम मॉरल्स, एटले के जे मूल्यों छे ए नैतिकता थी अलग केवी रीते छे। तो मॉरल्स आर टॉट बाय द सोसाइटी टू द इंडिविजुअल व्हाइल वेल्यूज केन बी कल्टिवेटेड फ्रॉम विदिन। एटले के जे नैतिकता छे ने ए आजूबाजूना लोको द्वारा अथवा तो समाज द्वारा जे ते व्यक्ति ने समझावामां आवे छे, शीखवामां आवे छे अथवा तो एनी प्रेक्टिस करावामां आवे छे। ज्यारे मानव मूल्यों छे એ માણસને પોતાની અંદરથી કેળવવાના હોય છે, પોતાની અંદરના પોતાના મનને કેળવીને માનવ મૂલ્યો છે એ ડેવલપ કરવાના હોય છે। મોરલ્સ એક્ટ એઝ અ મોટિવેશન ફોર લીડિંગ અ ગુડ લાઈફ, એટલે કે જે નૈતિકતા છે એ એક અભિપ્રેરણ છે કે જે એક સારી જીવનશૈલી બાજુ લઈ જાય છે। વાઇલ વેલ્યુઝ એક્ટ એઝ અ ઇન્ટ્યુઝન, એટલે એક જાતની અભિપ્રેરણા, સોરી પ્રેરણા, પોતાની અંદરથી જે થાય છે એ પ્રેરણા અથવા તો અંતર્જ્ઞાન આપણે એવું કહી શકીએ। એટલે વેલ્યુઝ છે એ અંદરથી આવે છે ટૂંકમાં, અને જે મોરલ્સ છે એ આજુબાજુમાંથી, આજુબાજુના લોકો, કુટુંબ, સમાજ આ બધા પાસેથી જે શીખવા મળે છે એ મોરલ્સ વેલ્યુ છે। ફર્ધર વાઇલ મોરલ્સ આર ડીપ રૂટેડ, વેલ્યુઝ મે કીપ ચેન્જિંગ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ એન્ડ એઝ પર નીડ્સ, એટલે એ તો આપણને બધાને અનુભવ છે કે આપણે સમયે સમયે બદલાતા રહીએ છીએ। આપણા જીવનમાં આપણે દર વર્ષે કંઈક નવું શીખીએ છીએ, આપણા અંદરના ભાવો છે એ પણ બદલતા રહેતા હોય છે, પણ જે મોરલ્સ છે એ જન્મજાત હોય છે અથવા તો આપણે જે કલ્ચરમાં મોટા થયા છીએ એના આધારે આપણો સ્વભાવ અને આપણું જે નીતિમત્તા છે એ આપણે ડેવલપ કરેલી હોય છે। એટલે આ રીતે જે એથિક્સ અને મોરલની જે વેલ્યુઝ છે, હ્યુમન વેલ્યુ સાથે કઈ રીતે જોડાયેલું છે એ આપણે આ પોઈન્ટની અંદર સમજ્યા। ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ।